आयुष्यमान गोल्डन कार्ड मुद्दे गैरंटी आचरनारा सामे लेवाशे पगला। जयंती रविनुं निवेदन, कहू 10,000 कार्ड कर्या ब्लॉक। કોંગ્રેસના સેવાદળની બુકલેટમાં સાવરકર અને ગોડસેના સજાતીય સંબંધના દાવાથી રાજકીય ઘમાસાણ। રૂપાણીએ કહ્યું કોંગ્રેસે પોતાનું નિમ્ન સ્તર બહાર પાડ્યું। રાજ્યમાં રૂપિયા 1,888 કરોડના સૈદ્ધાંતિક વિકાસ કાર્યોને રાજ્ય સરકાર તરફથી મંજૂરી। મુખ્યમંત્રી રૂપાણીના હોમસ્ટેટ રાજકોટમાં બનશે 5 ફ્લાયઓવર બ્રિજ। કચ્છમાં એક જ પરિવારમાં 2 બાળકોના ફૂડ પોઈઝનિંગથી મોત, તો માતા પિતાની હાલત ગંભીર। રાત્રે ભોજન બાદ થઈ હતી અસર। સુરતના ડિંડોલીમાંથી ઝડપાયું બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ મસાલાનું બનાવવાનું રેકેટ। પોલીસે એકની ધરપકડ સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। આજથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો થયો શુભારંભ। સીએમના હસ્તે વૈષ્ણોદેવી સર્કલ પાસે સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું દીપા અને હું છું જિજ્ઞા। આયુષ્યમાન કાર્ડ મામલે થયેલી ફરિયાદને લઈને અગ્ર સચિવ જયંતિ રવિએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે સંડોવાયેલા લોકોની સામે એફઆઈઆર કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત 10,000 જેટલા કાર્ડ બ્લોક કર્યા અંગેની પણ જાણકારી આપવામાં આવી છે। ચોથી આવી માહિતી અમને મળી હતી પંચમહાલ, અને સેમ ડે આપણે ત્યાંના કલેક્ટર શ્રી જે તે સમયે ઉદિત અગ્રવાલ સાહેબ ત્યાં હતા, એમને પણ વાત કરી, અને એમાં છે કે તરત જ એમને એક્શન પણ લીધું હતું અને 24/6 ના જ રોજ એફઆઈઆર પણ દાખલ કરીને ત્યાં જે લોકો આમાં સંડોવાયેલા હતા, ઓપરેટરથી માંડીને જેટલા લોકો, એમની સામે પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી એક્શન લીધું હતું। એ જ રીતે આપણને ભાવનગરથી પણ, અને એમાં આપણે કહેવું જોઈએ કે ત્યાંના જ ડીડીઓએ પણ આપણને આ બધી માહિતી પણ આપી। આપણે આગળ વાત કરીએ ભોપાલમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં સાવરકર પર વિવાદિત સાહિત્ય વહેંચવામાં આવ્યું છે। આ સાહિત્યમાં સાવરકરને લઈને જે વાત લખવામાં આવી છે તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે, જેને લઈ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરા પ્રહાર કર્યા। સેવાદળની બેઠકમાં જે પુસ્તક વહેંચવામાં આવ્યું છે તેનું નામ છે વીર સાવરકર, કિતને વીર। આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સાવરકર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પથ્થર ફેંક્યા હતા અને ત્યાંની ટાઇલ્સ તોડી દીધી હતી। એટલું જ નહીં, પુસ્તકમાં નાથુરામ ગોડસે અને સાવરકરની સાથે સંબંધોને લઈને પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે। આ વિવાદને લઈ પુનઃ એકવાર અમિત શાહે કોંગ્રેસ પર વોટ બેંક પોલિટિક્સનો આરોપ મૂક્યો હતો। સાવરકર જેસે ઇસ દેશ કે મહાન સપૂત ઓર બલિદાની ક્રાંતિકારી કો ભી કોંગ્રેસ પાર્ટી વોટ બેંક કી લાલચ મે વિરોધ કર રહી હૈ। કોંગ્રેસીઓ શર્મ કરો, શર્મ કરો। આ તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વારંવાર વીર સાવરકરને અપમાનિત કરાતા કોંગ્રેસ પર વોટ બેંકની પોલિટિક્સનો આરોપ મૂક્યો હતો। સાવરકરનું અપમાન એકદમ, જેને કંઈ વારંવાર કરીને કોંગ્રેસ એ પોતે વોટ બેંકની રાજનીતિમાં ઘટિયા રાજકારણ કરી રહી છે। કોંગ્રેસે સાવરકર પર સર્જાયેલા વિવાદ પર જોધપુરથી લઈ ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે, ત્યારે વિવાદ આગામી દિવસ સુધી પુનઃ એકવાર કોંગ્રેસ અને ભાજપ રાજકારણનું મુખ્ય કેન્દ્ર બનશે તે સ્પષ્ટ બનશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અત્યારે ભાવનગરથી। ભાવનગરમાં જીઆઈ ઇકો ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। ભાવનગરના જીઆઈ ઇકો ગ્રુપમાં જીએસટીએ દરોડા પાડ્યા છે। બોગસ ખરીદ વેચાણના વ્યવહારો સામે આવ્યા હોવાના સમાચારો છે। ગ્રુપના દસ્તાવેજોમાં મોટા ભાગના ખર્ચા બોગસ નીકળ્યા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। સંવાદદાતા રવિ ભાવસાર પાસે વધુ વિગતો પ્રાપ્ત કરીએ। રવિ, જણાવો શું છે વધુ જાણકારી? જી ચોક્કસથી, જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો 375 કરોડ રૂપિયાના જે બોગસ વ્યવહારો છે તે ઝડપી પાડ્યા છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરના જીયા ઇકો ગ્રુપમાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે બેનામી અને બોગસ વ્યવહાર છે તે સામે આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો
જીયા ઇકો ગ્રુપના ગાંધીધામ, ભાવનગર, સુરત, અમદાવાદ સહિતના ઓફિસ, ફેક્ટરી અને રહેઠાણ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો દરોડા દરમિયાન જે બોગસ વ્યવહારો છે તે મળી આવ્યા હતા અને સાથે સાથે તેના દસ્તાવેજ સહિતના જે હાર્ડ ડિસ્ક પણ જે જીએસટી વિભાગ દ્વારા કબજે કરવામાં આવી હતી. રવિ, આ જે જીઆઈ કો ગ્રુપ છે એ કેટલું મોટું ગ્રુપ છે અને કોની કોની સંડોવણી તેમાં બહાર આવે શું લાગે છે, કોઈ ચર્ચા? જી ચોક્કસથી, જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જીયા ઇકો ઇન્ડિયા લિમિટેડ જે ગ્રુપ છે તે પેલેટ અને બ્રિકેટના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરે છે. જો વાત કરવામાં આવે તો જે બોગસ રકમના જે ખરીદ વેચાણના જે બિલો બનાવી અને જે પ્રમાણેનું જે બોગસ કૌભાંડ કરવામાં આવ્યું હતું તેને લઈને જીએસટી વિભાગને એક માહિતી મળી હતી અને જેને લઈને જીએસટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો આ કંપનીનું અંદાજિત 475 કરોડનું જે ટર્નઓવર હતું, પરંતુ જે ટર્નઓવર છે તે પણ ખોટું છે. અને જો વાત કરવામાં આવે તો બોગસ ખરીદી અને બોગસ વેચાણ અને બોગસ ઉત્પાદન દર્શાવીને રૂપિયા 475 કરોડનું જે બોગસ જે બિલો બનાવવામાં આવ્યા હતા અને બોગસ વ્યવહારો કરવામાં આવ્યા હતા તેને લઈને હાલ ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અને ભાવનગરમાં જે પ્રમાણે જીએસટી વિભાગ દ્વારા રૂપિયા 375 કરોડનો જે બોગસ વ્યવહાર છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો. જી આભાર રવિ તમામ જાણકારી આપવા માટે. તો જે જીઆઈ ઇકો ગ્રુપ છે તેના ડિરેક્ટર સહિતની પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને બહુ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જીએસટી વિભાગને. આગળ વાત કરીએ પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ 2020નો થયો છે પ્રારંભ. 3 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી સુધી ચાલનાર આ ત્રિદિવસીય સમિટ ગત વર્ષ કરતા 7 ગણી મોટી સમિટ છે. ત્રિદિવસીય બિઝનેસ સમિટ ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિકો માટે યોજાયું બિઝનેસ સમિટ. સરદાર ધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું કરાયું આયોજન. સરદાર પટેલની 50 ફૂટની પ્રતિમાનું મુખ્યપ્રધાનના હસ્તે અનાવરણ કરી ત્રિદિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમિટ 5 જાન્યુઆરી સુધી ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત યોજાયું છે. 3 દિવસ ચાલનાર આ સમિટમાં 10,000 જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું, પણ આ વખતે આ આયોજન ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું છે. 3 દિવસીય આ સમિટમાં અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. 32 કંપનીઓ 6,000 જોબ ઓફર કરશે અને ધોરણ 10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારોને 7 લાખ સુધીનું પેકેજ મળશે. આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે. તો સમિટમાં તમામ સમાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં સ્પોન્સર અને સ્ટોલ ધારકોમાં અન્ય સમાજના 10% લોકોએ પણ ભાગ લીધો છે. આ વખતે ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ તેમજ મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ સાથે આ સમિટમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. સાથે જ 3 દિવસ ચાલનાર આ સમિટમાં વિવિધ વક્તાઓ પણ ભાગ લેશે. આપણે જણાવી દઈએ કે પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું, પણ આ વખતે આ આયોજન ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું છે, ત્યારે વધુ ને વધુ લોકો આ સમિટની મુલાકાત લે અને બિઝનેસ અંગે માહિતી મેળવે તેવી મુખ્યપ્રધાન રૂપાણીએ આશા સેવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સરદાર પટેલની વિશ્વની બીજા નંબરની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું. ગ્લોબલ પાટીદાર સમિટ પહેલા સરદાર પટેલની 50 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા. વૈષ્ણોદેવી સર્કલ ખાતે 17,000 કિલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરાયું. ભવ્ય ઇમારત અને
એના પટાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ એક ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સેમ લિપ્રિકા અને એ જેમને બનાવ્યું શ્રી રામ સુથાર એમને જ આ પ્રતિમા બનાવી છે એ પ્રતિમાનું આજે અનાવરણ થયું છે. ગગજીભાઈ સુતરિયા અને સરદાર ધામની ટીમને ગુજરાતની જનતા વતી ગુજરાત સરકાર વતી લાખ લાખ અભિનંદન આપું છું અને એમના દાતા રણછોડ કાકા એમને પણ ખૂબ અભિનંદન આપું છું. સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે દેશની એકતા અખંડિતતા અને એક લોખંડી પુરુષ તરીકે આ દેશને નિર્માણ કર્યો એ સરદાર સાહેબની કાયમી સ્મૃતિ અને ભવિષ્યની પેઢી એમાંથી પ્રેરણા લે અને આપણો રાષ્ટ્ર એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બને તેવી આપણા સૌનો આજનો સંકલ્પ હોઈ શકે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 3 દિવસ માટે ગુજરાતના બ્રાહ્મણોની મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 2 અને બ્રાહ્મણ ગૌરવ એવોર્ડ 2 અડાલજ ત્રિમંદિર ખાતે આયોજન કરાયું. સંતો મહંતોની હાજરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એક અંદાજ પ્રમાણે 3 લાખ બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહેશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 3, 4 અને 5 જાન્યુઆરી 2020 એ 3 દિવસ દરમિયાન ગુજરાતના બ્રાહ્મણોની મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 2 અને બ્રાહ્મણ ગૌરવ એવોર્ડ 2 યોજાઈ રહ્યો છે. ત્યારે સમિટ દરમિયાન રોજગાર મેળો અને 200 જેટલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 10,000થી વધુ યુવાનો અને યુવતીઓને રોજગારી આપવાનો અંદાજ છે. આ આયોજન પર મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં સમાજમાં બ્રાહ્મણના યોગદાનને બિરદાવ્યું હતું. વેપાર ધંધા આપણા ડીએનએમાં છે અને વધુ ને વધુ યુવાનો વેપાર ઉદ્યોગમાં સાહસ કરે એના આત્મવિશ્વાસ જગાડવા માટે આ સમિટોનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મ સમાજે પણ બહુ સુંદર આયોજન કર્યું છે. સમાજમાં આવા સમિટ અત્યંત જરૂરી હોવા પર ભાર મૂકતા મુખ્યમંત્રી રૂપાણીએ આયોજન યજ્ઞેશ દવે તથા ટીમને અભિનંદન આપ્યા હતા, કારણ કે આવા આયોજનથી રાજ્યની રોજગારીની સમસ્યાને દૂર કરવામાં ઘણી સફળતા મળે છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. અલગ અલગ કંપનીઓના પણ અહીંયા સ્ટોલમાં પણ એમની વેકન્સી અને ક્વોલિફિકેશનના બોર્ડ લગાવ્યા છે, જે યુવાન ક્વોલિફાઈડ હોય એ એપ્લાય કરે અને નોકરી પ્રાપ્ત કરે. લગભગ 4,000 થી 5,000 લોકોને નોકરી પણ આપશે. આ બહુ મોટી વાત છે. 10,000 જેટલા બ્રાહ્મણ યુવક યુવતીઓને નોકરી આપવાનો અંદાજ છે. 4,500 જેટલા યુવક યુવતીઓનું જીવનસાથી પસંદગી સંમેલન રાખેલું છે, તેમજ સાથે સાથે બાળનગરી અને બ્રાહ્મણ પ્રતિભાઓનું સન્માન 570 જેટલા બ્રાહ્મણ પ્રતિભાઓનું એક જ સ્ટેજ પર સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં પહેલા દિવસે જ મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી વિભાવરીબેન દવે, મેયર બીજલ પટેલ, જાગૃતિબેન પંડ્યા સહિતના લોકો ઉપસ્થિત રહી શોભા વધારી હતી. ત્યારે બીજા દિવસે કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહેશે, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહેશે. આ સમિટમાં સૌથી વધુ જો મહત્વ કયું હોય તો તે એક રોજગારને લઈને છે કે અહીંયા લક્ષ્યાંક છે કે 10,000થી વધુ જે યુવક યુવતીઓ છે તેને અહીંયા રોજગાર આપવામાં આવશે તેને લઈને અત્યારે રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે અને અહીંયા વિવિધ જે સ્ટોલ્સ છે કે જે અહીંયા નોકરી જે છે તે અહીંયા આપી રહ્યા છે અને તેમાં અહીંયા જે યુવક યુવતીઓ છે તે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અહીંયા જ ઇન્ટરવ્યૂ લેવાશે અને અહીંયા જ લોકોને રોજગારી પૂરી પાડવાનું જે લક્ષ્યાંક છે તે અહીંયા આ સંમેલનમાં પૂરું કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં આજે ઠંડીનો પ્રકોપ ઘટ્યો. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેથી ઠંડીથી આંશિક રાહત મળી છે. પરંતુ આ રાહત ફક્ત 2 દિવસ માટે છે. ત્યારબાદ જેમ જેમ વાદળો હટશે તેમ તેમ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગે 2 દિવસ બાદ કાતિલ ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ઠંડી પડવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે આજે મોટાભાગના શહેરોમાં તાપમાન 11 ડિગ્રી ઉપર રહ્યું. જોકે વરસાદી સિસ્ટમ હટી ગયા બાદ લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે ત્યારે મહેસાણામાં વહેલી સવારથી જ શહેરના મુખ્ય માર્ગો પર ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, તો વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. એક તરફ રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. વાતાવરણમાં ધુમ્મસ છવાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. ગાઢ ધુમ્મસના કારણે લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા, તો ધુમ્મસના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં ઠંડીને લઈને મુખ્ય માર્ગો પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. શહેરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા. અંતરિયાળ વિસ્તારમાં પણ ધુમ્મસનું વધુ પ્રમાણ હતું. ધુમ્મસને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું છે. કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ રંગીલા રાજકોટની. રાજકોટમાં લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો અને વાહન ચાલકોને માર મારીને રોફ જમાવ્યો. કોટેચા ચોક ખાતે એક કારને રોકવા જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારમાં આવેલા લુખા તત્વોએ વાહન ચાલકને માર માર્યો, જેથી વાહન ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની ડીપીએસ સ્કૂલના મંજુલા શ્રોફને નિત્યાનંદમાં કેવી શ્રદ્ધા હતી તેને લગતો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નિત્યાનંદના ધાર્મિક કાર્યક્રમમાં મંજુલા શ્રોફે નિત્યાનંદના ભરપૂર વખાણ કર્યા. વિડીયોમાં મંજુલા શ્રોફ પોતાના તે અનુભવોને વર્ણવી રહી છે જેમાં તેને નિત્યાનંદના ચમત્કારનો અનુભવ થયો હોય. મંજુલા શ્રોફ વિડીયોમાં દાવો કરે છે કે નિત્યાનંદે વેક્સિંગ કે ક્લિનિંગ વિના તેના શરીરના વણજોઈતા વાળ માત્ર નજરથી દૂર કર્યા હતા. વિડીયો પરથી સાબિત થાય છે કે કાં તો મંજુલા શ્રોફને નિત્યાનંદમાં ખૂબ શ્રદ્ધા હતી અથવા તે અંધશ્રદ્ધાનો શિકાર બની હતી. And we took a small patch and I have a little picture that I can show you. We took a small patch and I was able to reduce through Swamiji's third eye almost 50% of the density of the hair. Wow. In how much time did you do that? Breaking the remote vision took a lot more time. The hair went much faster. Because we don't have conditioning about it. That's great. And she was very strict with me. You know, you gave me one of the balsams. It was very, very strict as a judge. She's like, no, you have to get this. No, you have to get this. She just but didn't let me move. She just but didn't let did. me move. અમદાવાદના ગેલેક્સી ગ્રુપના બિલ્ડર પિતા પુત્ર સહિત 3 લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. તેમની સામે આરોપ છે કે રામાજી ઠાકોર નામના વ્યક્તિ પાસેથી મોઢિયા ગામની જમીન 47 કરોડમાં ખરીદવાના બહાને 17 કરોડ 24 લાખ ચૂકવી રામાજી ઠાકોરની જાણ બહાર દસ્તાવેજો પર સહી કરાવી લીધી. એટલું જ નહીં, દસ્તાવેજો બન્યા બાદ ફરિયાદી પાસેથી 11 કરોડ 94 લાખ પણ પડાવી લેવામાં આવ્યા. ફરિયાદીએ મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરતા સરકારના આદેશથી પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે ગેલેક્સી ગ્રુપ તરફથી અપાયેલા 2 કરોડના 2 ચેક પણ અગાઉ બાઉન્સ થઈ ચૂક્યા છે. એમને 17 કરોડ રૂપિયા ચૂકવવામાં આવેલા ફરિયાદીના કહેવા મુજબ, અને એમાંથી પાછા 12 કરોડ રૂપિયા એમણે જે આરોપીઓ છે એમણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા એવી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ ગેલેક્સી ગ્રુપ અને એમના જે પ્રોપ્રાઇટર છે ઉદયભાઈ હેમાંગભાઈ વગેરેના વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. હા, એમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ આ લોકોના જે ચેક આપેલા ફરિયાદીને 2.5 કરોડના 2 ચેક હતા એ પણ બાઉન્સ થયેલા, એની પણ એક ફરિયાદ
નામદાર કોર્ટમાં ફરિયાદી કરેલ છે. કચ્છમાં ફૂડ પોઈઝનિંગની અસરથી બેના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ભુજના રઘુવંશીનગરમાં રહેતા પરિવારે ગુરુવાર રાત્રે બહારથી ભોજન મંગાવ્યું, જે આરોગ્ય બાદ તબિયત બગડતા ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. ફૂડ પોઈઝનિંગથી એક કિશોરી અને બાળકનું મોત થયું, જ્યારે તેના માતા પિતાની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ખસેડાયા. જોકે આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ગુનો નોંધી અને તપાસ હાથ ધરાઈ હતી. આગળ વાત કરીએ વલસાડના પારડીની. પારડીમાં સોના ચાંદીના દાગીનાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચોરીની ફરિયાદ લખાવનાર દુકાનના માલિકે જ વીમો પકવવા માટે ચોરીનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું. આરોપીએ પોલીસ ફરિયાદ કરી હતી કે 26-30 ડિસેમ્બર દરમિયાન પોતે પરિવાર સાથે બહારગામ ગયા હતા, તે દરમિયાન તેની દુકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. ફરિયાદના આધારે પોલીસે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. જોકે તપાસમાં સામે આવ્યું કે ફરિયાદી લાંબા સમયથી આર્થિક ભીસમાં હતો. દેવું ચૂકતી કરવા તેણે દુકાનના સોના ચાંદીના દાગીનાનો 1,30,00,000 વીમો ઉતરાવ્યો હતો, જેની શરતો મુજબ દુકાનમાં દાગીનાની ચોરી થાય તો તેને વીમાની રકમ મળે તેમ હતી. આથી તેણે પોતે જ દાગીનાની ચોરી કરી અને બાદમાં પોલીસમાં ચોરીની ફરિયાદ લખાવી. પોલીસ દ્વારા પ્રથમથી જ આ જે તિજોરી છે તે તિજોરી પાસવર્ડના આધારે ખોલવામાં આવેલી, તે અચરજ પ્રમાણે તેવું હોય FSLની પણ મદદ લેવામાં આવેલી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વલસાડનાઓને પણ જાણ કરવામાં, તેઓએ પણ સ્થળ વિઝિટ કરેલી. આ કબૂલાત કરતી વખતે એને જણાવેલું કે તેને માથે દેવું થઈ જતા આ દેવું ચૂકવવા માટે તેણે 29 એટલે કે સપ્ટેમ્બર મહિનામાં 2019ના સપ્ટેમ્બર મહિનામાં ઇન્સ્યોરન્સ 1,25,00,000નો ઇન્સ્યોરન્સ ચોરીનો લીધેલો છે અને અગાઉ ચોરીનો હતો પણ એમાં એને રકમ વધારી છે. નવસારી જિલ્લાના બિલીમોરાના આઈડિયા સ્ટોરમાં તસ્કરોએ 35,000 રૂપિયા રોકડાની ચોરી કરી, તો સ્ટોરના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા તસ્કરો કેદ થઈ ગયા. દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી. નવસારીના ગણદેવીમાં મિત્રોએ જ મિત્રનું કાસળ કાઢ્યું. બિમિત્રોએ 67 વર્ષીય જ્યોતિષને બમણા રૂપિયાની લાલચમાં ફસાવીને કાસળ કાઢી દીધું. હત્યારાઓએ આધેડને તાંત્રિક વિધિથી ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને ખેતરમાં લઈ ગયા હતા. દરમિયાન પૈસાની લેતી દેતી મામલે ત્રણેય વચ્ચે રકઝક થતા જ્યોતિષની કરપીણ હત્યા કરી બાદમાં મૃતદેહને જમીનમાં દાટી દીધો. મહત્વનું છે કે આ કેસમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરું શોધી કાઢ્યું અને હત્યા કરીને જમીનમાં દફનાવેલી લાશ પણ ગણતરીના કલાકોમાં જ પોલીસે શોધી કાઢી અને આગળની કાર્યવાહી આરંભી. બંનેનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું જણાઈ આવેલ નથી, પણ પૂછપરછ કરતા એવી હકીકત ધ્યાને આવેલી છે કે મરણ જનાર છે એ જ્યોતિષનું કામ કરતા હતા અને આરોપી વિમલ છે એ તાંત્રિક વિદ્યાથી પોતે રૂપિયા ડબલ કરી દેવાનો દાવો કરતા હતા. એટલે એમાં મરણ જનારે પણ કેટલાક લોકો પાસેથી પૈસા લઈ અને આરોપીને આપેલા હતા. એટલે તપાસની અંદર કોની કોની પાસેથી પૈસા લીધેલ છે અને આવી કેટલી રકમ છે એ આરોપીએ અને મરણ જનારે લીધેલ છે એ તપાસની અંદર આવરી લેવામાં આવશે. સુરતના ડિંડોલીની રાજદીપ સોસાયટીમાંથી ડુપ્લિકેટ મસાલાનું રેકેટ ઝડપાયું છે. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ મસાલા સાથે પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલની પોલીસે ધરપકડ કરી, સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં પિતાએ પુત્રીની મોપેડ સળગાવી નાખી હતી. પિતાએ પુત્રીને મોપેડ ચલાવવાની ના પાડી હોવા છતાં પણ પુત્રી મોપેડ લઈને નીકળી હતી, જેથી પિતા ઉશ્કેરાઈ ગયા અને જાહેરમાં મોપેડ સળગાવી દીધી. જોકે ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ચાણસ્મા તાલુકાના પિંપણ ગામે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટનાસ્થળે મોત થયું. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા અને પોલીસને જાણ કરાઈ.
પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ આદરી હતી. દેવમાંથી વૃદ્ધને અપહરણ કરી ફિરોતી માંગનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના રહેવાસી એવા વૃદ્ધ જયંતિલાલને દીવમાંથી આ ત્રણેય શખ્સોએ મોબાઈલ ચોરીના બહાને માર મારી દેલવાડા લઈ ગયા જ્યાં તેમના મોબાઈલમાંથી તેમની પત્નીને ફોન કરીને પૈસાની માંગ કરી. પોલીસે મોબાઈલના લોકેશન પરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. તો હજુ પણ બે આરોપીઓ ફરાર છે, જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલ પ્રસિદ્ધ કોમ્પ્લેક્સમાં આત્મીય સ્પા એન્ડ વેલનેસ ખાતેથી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો. સ્પાના આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ખાનગી રાહે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સંચાલક અશોક મકવાણાની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે આત્મીઝ સ્પા એન્ડ વેલનેસ ખાતે ડમી ગ્રાહક મોકલ્યા હતા. દરોડા પાડતા કૂટણખાનું પણ મળી આવ્યું હતું. યુનિવર્સિટી પોલીસે ડી સ્ટાફ અને દુર્ગા શક્તિની ટીમે આ દરોડા પાડતા સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો. બીજા સ્પામાં પણ આવી કોઈ પણ પ્રવૃત્તિ જણાય ચાલુ છે કે કેમ તે બાબતે પહેલાં ખાનગી રીતે ખરાઈ કરી અને ઓફિશિયલી કસ્ટમર દ્વારા જ અમે ડમી કસ્ટમરથી જ આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્ન કરીશું. અને આરોપી એકાદ વર્ષ પહેલાં રાજકોટ તાલુકામાં મારામારીનો ગુનો પકડાયેલો છે, ત્યાર પછીથી આ પ્રવૃત્તિ એણે ચાલુ કરી છે. સુરતમાં શેરડીના ખેતરોમાં દીપડાનું રહેઠાણ હોવાથી વન વિભાગે સ્થાનિકોને જાગૃત કરવા મુહિમ શરૂ કરી છે. રાત્રિ દરમિયાન ખેતરમાં જવું હોય તો ટોર્ચ અને ઊંચા અવાજ સાથે જવું તેવી વન વિભાગે અપીલ કરી. બીજી તરફ વન વિભાગે 18 દીપડામાં માઇક્રોચીપ ઇન્જેક્ટ કરી છે, જેથી દીપડાની વર્તણૂક જાણી શકાય. બુલેટિનમાં હાલ રોકાશે એક વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નકલી આયુષ્માન ગોલ્ડન કાર્ડ મુદ્દે ગેરરીતિ આચરનારા સામે લેવાશે પગલા. જયંતિ રવિન્દ્રનું નિવેદન, કહ્યું 10,000 કાર્ડ કર્યા બ્લોક. કોંગ્રેસના સેવાદળની બુકલેટમાં સાવરકર અને ગોડસેના સજાતીય સંબંધના દાવાથી રાજકીય ઘમાસાણ. રાજ્યમાં રૂપિયા 1,888 કરોડના સૈદ્ધાંતિક વિકાસ કાર્યોને રાજ્ય સરકાર તરફથી મંજૂરી. મુખ્યમંત્રી રૂપાણીના હોમસ્ટેટ રાજકોટમાં બનશે 5 ફ્લાયઓવર બ્રિજ. કચ્છમાં એક જ પરિવારના 2 બાળકોના ફૂડ પોઈઝનિંગથી મોત, તો માતા પિતાની હાલત ગંભીર. સુરતના ડિંડોલીમાંથી ઝડપાયું બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ મસાલા બનાવવાનું રેકેટ. પોલીસે એકની ધરપકડ સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો થયો શુભારંભ. સીએમના હસ્તે વૈષ્ણોદેવી સર્કલ પાસે સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારો અત્યારે વડોદરાથી મળી રહ્યા છે. વડોદરામાં પાદરાથી સમાચારો છે. પાદરામાં વિદ્યાર્થીની સતામણીના મામલામાં આ સમાચારો મળી રહ્યા છે. વિદ્યાર્થીની હેરાનગતિ કરનાર રોમિયો આખરે ઝડપાઈ ગયો છે. મુખ્ય આરોપી શોએબ મલેક સહિત 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. મયુર અમીન નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. એમ કે અમીન કોલેજની વિદ્યાર્થીનીને હેરાન કરતા હતા આ શખ્સો અને તેની સતામણી કરતા હતા. વિદ્યાર્થીનીને ફોન કરીને વારંવાર હેરાન પરેશાન કરી મૂકી હતી. વિદ્યાર્થીનીએ પાદરા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ આદરી તો આ તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીને હેરાન કરવામાં આવતી હતી આ રોમિયો દ્વારા. સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, જણાવો શું હતો આખો મામલો?
એના વડોદરાના પાદરાની ઘટના છે. પાદરામાં એમએસ યુનિવર્સિટીની એમકે અમીન કોલેજ આવેલી છે અને ત્યાં વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીને છેલ્લા એક મહિનાથી ત્યાંના સ્થાનિક કેટલાક યુવકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. મુખ્યત્વે શોએબ મલેક નામનો જે યુવક છે, જે રોમિયો છે, તેનો પીછો કરીને તેની હેરાનગતિ કરતો હતો. અને જે વિદ્યાર્થીની છે તેની મિત્રને આ શોએબ મલિક નામનો જે આરોપી છે ફોન કરીને વારંવાર મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. તેની સાથે અન્ય આરોપીઓ પણ હતા જે આ વિદ્યાર્થીનીનો પીછો કરતા હતા કારમાં. આ મામલે કંટાળીને આખરે વિદ્યાર્થીનીએ પોલીસને જાણ કરતા પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને આજે પાદરા પોલીસે જે આરોપીઓ છે તેમાંના મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. એમાં મુખ્ય આરોપી શોએબ મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મયુર અમીન નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ એ તત્વો છે જે કોલેજની બહાર બેસીને રોમિયોગીરી કરે છે અને વિદ્યાર્થીની આ રીતે વિદ્યાર્થીનીઓની ખેતી કરે છે અને હેરાનગતિ કરે છે. પરંતુ હવે પોલીસે કડકાઈ દાખવતા આ તમામ જે આરોપીઓ છે એ હાથમાં આવી ગયા છે. નંબર કેવી રીતે વિદ્યાર્થીનીનો મળ્યો હતો અને પોલીસે કઈ રીતે આખી આ તપાસ પાર પાડી? આ જે વિદ્યાર્થી છે, જે યુવક છે, જે રોમિયો છે, જે પકડાયો છે, તે પૂર્વ વિદ્યાર્થી છે એ કોલેજનો. અને તેની અત્યારે જે વિદ્યાર્થીની છે તેની મિત્રનો નંબર ક્યાંકથી મેળવ્યો હતો અને ત્યારબાદ આ વિદ્યાર્થીની મિત્ર છે તેને ફોન કરીને વારંવાર દબાણ કરતો હતો. એટલે આખો એ મામલો રેકોર્ડિંગના આધારે સામે આવ્યો. જ્યારે વિદ્યાર્થીનીએ આખું એ રેકોર્ડિંગ સતામણીનું જે છે પોલીસ સમક્ષ રજૂ કર્યું અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી. પોલીસે શોએબ મલિક નામના જે આરોપી છે જે રોમિયો ગીરી કરતો હતો તેની ધરપકડ કરી લીધી છે. સાથે સાથે મયુર અમીન અને અક્ષય નામના ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી છે. હજુ વધુ બે જેટલા આરોપીઓ હોઈ શકે છે અને તેમની પણ ધરપકડ કરવાના પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. જી આભાર અભી તમામ જાણકારી આપવા માટે. તો આ ત્રણેય શખ્સો છે જે હેરાન કરતા હતા એક વિદ્યાર્થીનીને, કોલેજની બહાર બેસતા હતા અને રોમિયોગીરી કરતા હતા, પણ આ રોમિયોગીરી તેમને ભારે પડી ગઈ. પોલીસે ગણતરીના કલાકોમાં આજે આ ત્રણેય રોમિયોને પકડી પાડ્યા અને હવે બરાબરનો મેથી પાક ચખાડવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના આથમણા પડા ગામે પ્રાથમિક શાળાના ઓરડામાં દીપડાએ ધામા નાખ્યા, જેને લઈને શિક્ષકો અને નાના ભૂલકાઓમાં અભયનો માહોલ ફેલાયો. ગામલોકો દ્વારા તંત્રને અનેકવાર જર્જરિત ઓરડાને તોડવા રજૂઆત કરવામાં આવી તો સ્કૂલના પટાંગણમાં શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો. બનાસકાંઠાના કાંકરેજના બુકોલી અને રાનેર ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પડાયા. બનાસ નદીમાં ગેરકાયદેસર ખનન કરતા ટ્રેલર, બે ડમ્પર અને હિટાચી મશીન દરોડા દરમિયાન કબજે કરાયા હતા. ખાણ ખનીજ વિભાગના આશરે 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગળ વાત કરીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માયાપુર ગામમાં ખેડૂતોના ખેતરોમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું. રણજીતગઢ નજીકની નર્મદા કેનાલના વાલ બંધ કરવાની બેદરકારીને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેનાલનું પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું તો ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રની બેદરકારીને લઈને હજુ પણ પાણી બંધ થયું નથી. કેનાલનું પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગણી પણ ઉઠી હતી. પાટણ જિલ્લાના રાધનપુરમાં ખેડૂતોને યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લગાવવી પડે છે ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે યુરિયા ખાતરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. યુરિયા ખાતરને બારોબાર ઊંચા ભાવે દુકાનોમાં વેચી દેવામાં આવે છે અને આ ખાતર અમારે વધારે ભાવ આપીને ખરીદવું પડે છે, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં માર્કેટિંગ યાર્ડમાં મામલો ગરમાયો. ભાજપના આગેવાનો અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલ ચક્કાજામને કારણે મામલો બિચક્યો. ત્રીજા દિવસે પણ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું. વેપારીઓના નાણાં ફસાતા ભાજપ મેદાનમાં ઉતરી આવ્યો ત્યારે વેપારીઓના 11 લાખ જેટલી રકમ લઈને એક પેઢી ઉઠી જતા યાર્ડના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા.
બનાસકાંઠાના કાંકરેજના ભદ્રેવાડીથી સાકરિયા વચ્ચેના કાચા રસ્તાની જગ્યાએ આરસીસી રોડ બનાવવાની માંગ આસપાસના ગામ લોકોએ કરી. લાંબા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં છે. તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પણ અહીં રોડ નથી બન્યો. આજથી લગભગ 8 તારીખથી હજારો ઠરાવો આલ્યા છે. એ 2001 થી સરપંચ હું છું પણ મેં પણ લગભગ 40-50 ઠરાવ તો મારા જાતે જ મેં કર્યા. બનાસકાંઠા જિલ્લામાં UGVCL એ 2 દિવસમાં 3897 વીજ કનેક્શન ચેક કરી 244 વીજ ચોરી કરતા એકમોને રૂપિયા 47.87 થી વધુનો દંડ ફટકાર્યો. તો ભાભર, દિયોદર, કાંકરેજમાં 1906 વીજ કનેક્શન ચેક કરતા 108 કનેક્શનમાં અલગ અલગ ક્ષતિઓ સામે આવી. રૂપિયા 15.4 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. મસમોટો દંડ ફટકારાતા ખેડૂતોમાં રોષ ફેલાયો. બનાસકાંઠાના વાવ તાલુકાના ફાગડી ગામે ગામલોકોએ શાળાને તાળાબંધી કરી હતી. આચાર્યની બદલી બંધ કરાવવા માટે ગામલોકો એકઠા થયા અને જ્યાં સુધી બદલી બંધ ન થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાની વાત કરી. ઉલ્લેખનીય છે કે આચાર્ય વશ્રમભાઈ બોકા 5 વર્ષથી સ્કૂલમાં ફરજ બજાવતા હતા. આચાર્યની કામગીરીને લઈને ગામલોકો બદલી બંધ કરાવવાની માંગ કરતા હતા. ગુજરાત યુનિવર્સિટી વારંવાર અનેક વિવાદોમાં સપડાતી હોય છે. એ પછી માર્કશીટ કૌભાંડ હોય કે પછી કુલપતિના ખોવાયાની વાત હોય, ત્યારે આજે ફરી એક વખત NSUIE યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ બહાર પાડ્યું, જેમાં વિદ્યાર્થીઓની રસોઈ બનાવવામાં ગટરનું પાણી વપરાતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો, તેમજ તેનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે NSUIE યુનિવર્સિટીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ગીર ગઢડા તાલુકાના રસુલપરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની વાતો વહેતી થતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો. વિદ્યાર્થીઓએ તંત્રને લેખિતમાં રજૂઆત કરીને આચાર્યની બદલી થતી રોકવાની માંગ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ પોતાની નોટબુક ફાડીને અભ્યાસથી અળગા રહ્યા. મોરબી ST બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. બસ ના આવતી હોવાની ફરિયાદ છતાં નિરાકરણ ના આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને હોબાળો કર્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ST બસ રોકીને સખત વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગરમાં મુખ્ય માર્ગ પર 2 યુવકોને લોકોએ મેથી પાક ચખાડતા વિડીયો વાયરલ થયો છે. મોબાઈલની ચોરી કરવાનો પ્રયાસ કરતા 2 યુવકો ઝડપાઈ જતા લોકોએ માર માર્યો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. વાયરલ વિડીયોમાં 2 યુવકો માર મારવાના કારણે ફાટેલા કપડાં સાથે નજરે પડી રહ્યા છે. લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરતમાં માર્કેટ બાદ રહેણાંક વિસ્તારમાં કિન્નરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈને રહેણાંક વિસ્તારોની દિવાલ પર બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તો કિન્નરો દ્વારા થતી દાદાગીરી અને માર્કેટમાં વેપારીઓ સાથે મારામારી બાદ વેપારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે અગાઉ પણ ટેક્સટાઇલ માર્કેટમાં બેનરો લાગ્યા હતા. પાદરા લુણામાં લોક સુનાવણીમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. વડોદરાના પાદરામાં લોક સુનાવણીમાં કેમિકલ કંપનીમાં સૂચિત વિસ્તરણને લઈને લોકો ભડક્યા હતા. પાદરાની કુમાર ઓર્ગેનિક્સ કંપનીમાં વિસ્તરણ સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો. લોકો પોસ્ટર્સ સાથે આક્રોશ ઠાલવવા માટે પહોંચી ગયા. ગ્રામજનોનો આરોપ છે કે કંપની ભૂગર્ભ જળ પ્રદૂષણ ફેલાવતી હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અધિક કલેક્ટરની હાજરીમાં જ ગામલોકોએ વિરોધ નોંધાવ્યો, જ્યાં લોકોએ લોક સુનાવણીમાં કાળા વાવટા ફરકાવી દેખાવો કર્યા હતા. અરવલ્લીના ભીલોડાના સરપંચે જળ સમાધિની માંગ કરી.
વાંધીઓલ ગામના સરપંચે મેશ્વો નદી પર પુલ અને રોડની માંગણી પૂર્ણ નહીં થતા જળસમાધિની માંગ કરી, સાથે કલેક્ટર અને રાજ્યપાલને લેખિતમાં રજૂઆત પણ કરી. અમરેલી જિલ્લાનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. રાજુલા નગરપાલિકા પ્રમુખ કાંતાબેન ધાખડાને સસ્પેન્ડ કરી દેવાયા છે. નોંધનીય છે કે આંતરિક કલહ બાદ અગાઉ નગરપાલિકાના 14 જેટલા કોંગ્રેસ સદસ્યોને સસ્પેન્ડ કરાયા હતા, જે બાદ હવે મહિલા પાલિકા પ્રમુખ સહિતના 4 સદસ્યોને સસ્પેન્ડ કરાતા રાજુલા નગરપાલિકાનું રાજકારણ પૂરજોશમાં છે. આજે સુધી તમારા કામ બધા કર્યા છે અને પણ કરશું, અને આજે અમને ખબર પડી છે કે અમને ચચ્છમાંથી અમને સસ્પેન્ડ કર્યા છે. તો હવે પછી જે અત્યાર સુધી કામ આપણે કર્યા છે ને હજી પણ કરશું, ને અમારી પછી જે પ્રમુખ આવશે એને પણ હું તમારા બધાની ભલામણ કરીશ. 14 લોકોએ કોર્ટમાં જઈ અને 4 લોકો બાકી જે રહ્યા હતા એમને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી હતી. આમ પોતાનું ઘર એ કોંગ્રેસ ક્યારેય સાચવી શકતી નથી. કાયમિક ભ્રષ્ટાચારના મુદ્દાઓથી કોંગ્રેસના નારાજ સભ્યો એ બળવો કરતા હોય છે, એનું જ આ રાજુલાની અંદર પરિણામ છે. કચ્છના અબડાસા તાલુકાના નલિયામાં ઓગસ્ટ માસમાં ભારે વરસાદ પડતા અહીંના મફતનગરમાં વ્યાપક નુકસાન થયું. તંત્રએ અહીં નુકસાનીનો સર્વે કરાવ્યો છે, પણ હજુ સુધી સહાય ચૂકવવામાં નથી આવી. મહત્વનું છે કે નલિયાના મફતનગરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકોની ઘરવખરી પણ તણાઈ હતી, 3-4 મકાન પણ તૂટી ગયા હતા. વરસાદ બાદ તંત્રએ અહીં નુકસાનીનો સર્વે પણ કરાવ્યો, છતાં આજ દિન સુધી સહાય ચૂકવવામાં નથી આવી, જે અંગે સહાયથી વંચિત લોકો ફરિયાદ કરે છે. તો અધિકારીઓ જવાબ આપે છે કે ફાઇલ મંજૂરીમાં છે. ભારે વરસાદને લીધે 4 મકાન અમારા પડી ગયા હતા, તેનો પાછી સુધી કોઈ સહાય મળી નથી, અને અમે DDO સાહેબનો સંપર્ક સાંધતા એને જણાવેલ કે અમે જિલ્લામાં ફાઇલ મોકલી છે, ત્યાંથી હજી સુધી કંઈ રિપોર્ટ આવ્યો નથી. યાત્રાધામ પાવાગઢ મંદિર જવાના પગપાળા માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પગથિયા પહોળા કરવાની કામગીરીને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અવરજવર બંધ કરાઈ છે. આગામી 15 ફેબ્રુઆરી સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પગપાળા માર્ગ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવાર સિવાયના દિવસોમાં પગપાળા રસ્તો કાર્યરત રહેશે. ગીર સોમનાથમાં કુળીનારની સોમનાથ એકેડમી દ્વારા ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ વિજ્ઞાનની અભિવ્યક્તિ એટલે નવીન સંશોધનો. જિલ્લા કક્ષાના સાયન્સ ફિએસ્ટા 2020માં ધોરણ 11 અને 12 સાયન્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો. આ સાયન્સ ફેસ્ટિવલને નિહાળવા કુળીનારની 50થી વધુ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો પણ ઉમટી પડ્યા હતા. આજે સોમનાથ એકેડેમીમાં જે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનના રૂપે અમે એને નિહાળવા આવ્યા છે અને ઘણા ઘણા પ્લોટ જોયા છે. ખૂબ સારા પ્લોટો છે વિજ્ઞાનના જે આને લગતા, એમાં ખાસ કરીને જે સાઉન્ડ ગન છે કે જેમાં કેલ્શિયમ જે રસાયણ નાખી અને પાણીનો પટ આપવામાં આવે અને એ ધડાકો કરે, જેથી કરીને ખેતી ખેડૂત માટે આ એક સસ્તો અને રાની અને પાલતુ પ્રાણીઓ જે રંજાડ કરે છે એને ભગાડવા માટેનો આ પ્લાન બહુ સારો છે. અમારા પ્રોજેક્ટનું નામ છે વોટર ઇન્ડિકેટર આલારામ. એમની અંદર અમે 9 જણ, અમે લોકો 9 છોકરીઓ છે, એમાં અમે ગ્રુપમાં છે તે વર્ક કરેલું છે. અને આનો મેઇન યુઝ શું છે તો કે છે તે વોટર અને ઇલેક્ટ્રિસિટી બંનેનું છે તે સેવિંગ થઈ શકે છે. આ છે હેલ્થ સેન્ટર છે, આપણે આરોગ્ય કેન્દ્ર છે હેલ્થ સેન્ટર, એની 3 શાખા હોય છે, એટલે અડધા લોકોને ખબર નથી હોતી કે કેટલી શાખા હોય. ગ્રામ્ય કક્ષા હોય સબ સેન્ટર હોય છે, પછી 20,000થી 30,000ની વસ્તીના ગાળામાં PHC સેન્ટર આવે છે, અને 80,000થી 1,20,000ની સેન્ટર હોય ત્યાં CHC સેન્ટર આવે છે. એટલે અમુક લોકોને આરોગ્ય કેન્દ્ર હેલ્થ સેન્ટરનું કાંઈ નોલેજ નથી હોતું, એ લોકો એટલું શું કહે કે હેલ્થ ફેસિલિટી છે મેળવી નથી શકતા, અને એ લોકોને નોલેજ મળે એ પ્રમાણે શું કહે સરકારી દવા બધી બધા મોસ્ટલી એટલે પ્રાઇવેટ દવાખાનામાં જાય છે, કોઈ સરકારી દવાખાનાનો લાભ નથી લેતો.
સુરતમાં નારી સુરક્ષાને લઈને શાળાએ એક અનોખું કાર્ય કર્યું. મહિલાઓ માટે સ્વરક્ષણ તાલીમ કેન્દ્ર શરૂ કરાયું. બાળકીઓ પર થતા દુષ્કર્મની વધતી ઘટનાઓ સામે સ્વરક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને તાલીમ આપવાની શરૂઆત કરાઈ છે. તો કરાટે સહિત માનસિક અને શારીરિક શિક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. પોરબંદરના સુદામાજી મંદિરમાં 121માં પાટોત્સવની ઉજવણી થઈ. મંદિરના પાટોત્સવમાં ભક્તિભાવ સાથે સુદામાજીના પાઠ, ગીતાના પાઠ તેમજ વેદ મંત્રો સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. મહત્વનું છે કે સ્વર્ગસ્થ હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા આ પાટોત્સવની ઉજવણી છેલ્લા 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી કરવામાં આવે છે, જેમાં સંસ્કૃત પાઠ્યશાળાના વિદ્યાર્થીઓ સુદામાજીના પાઠ અને ગીતા પાઠ કરે છે અને મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. આજના દિવસ એટલે કે પોષ સુદ 8મને દિવસે શ્રી સુદામાજીનો 121મો પાટોત્સવ નું આયોજન થયેલું છે, જે વર્ષો મુજબ લાખાણી પરિવાર દ્વારા વિધિવિધાન મુજબ ભગવાનના વસ્ત્રો બદલવામાં આવે છે અને ધ્વજારોહણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ સહિત ગીતા પાઠ અને ભગવાનના સેવા પૂજા અર્ચના સહિત ભગવાનના વસ્ત્રો ચેન્જ કરી અને ભગવાનની પૂજા કરવામાં આવે છે. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019 હરિફાઈ કેરલાના ત્રિવેન્દ્રમ ખાતે 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરે યોજાઈ હતી. ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના માર્ગદર્શનથી શ્રુતિ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસાના પ્રોજેક્ટને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના એક શ્રેષ્ઠ આશાસ્પદ પ્રોજેક્ટ્સમાં સ્થાન મળતા અરવલ્લીની દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019 સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના 3 બાળકોની પસંદગી થઈ હતી, જેમાં મોડાસાની શ્રી એચએલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 11 સાયન્સની 2 વિદ્યાર્થિનીઓએ અલગ અલગ યુનિક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા. શ્રુતિ પટેલે નવજાત બાળકોમાં મગજના લકવા વિશે પ્રોજેક્ટ તૈયાર કર્યો. આવા બાળકોમાં રહેલા રોગને ઓળખવા વિવિધ પ્રકારની એક કીટ તૈયાર કરાઈ, જેમાં અલગ અલગ પ્રકારની એલઈડી લાઇટ લગાવાઈ હતી. જ્યારે બાળક રડે અથવા તો હસે તો તેના પરથી એલઈડી ચાલુ કે બંધ થાય, જેથી બાળક શું કહેવા માંગે છે તે જાણી શકાય છે. આ માટે વિદ્યાર્થીનીઓએ શહેરની વિવિધ હોસ્પિટલમાં જઈને બાળકોના ડોક્ટર્સ સાથે મુલાકાત કરીને ખાસ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. ત્યારે પણ મારું નેશનલમાં સિલેક્શન થયું, એના માટે અમે કેરળ ગયા, પણ ત્યાં મારું સિલેક્શન ટોપ 19માં ના થયું. પણ કંઈ નહીં, હું બીજી વાર આની મહેનત કરીશ, હું બીજી વાર આ પ્રોજેક્ટ મૂકીશ અને મારેને મુકાય તો હું બીજા કોઈને ગાઈડ કરીશ કે તું આ પ્રોજેક્ટ મૂક અને આ પ્રોજેક્ટને હું ઇન્ટરનેશનલ સુધી પકડવાનો પ્રયત્ન કરીશ. ત્યાં મારું ટોપ 19 એશિયાના ટોપ 19 પ્રોજેક્ટમાં મારું સિલેક્શન થયું અને તેમાં મને મેડલ પણ મળ્યું. સર્ટિફિકેટ્સ ઓફ મેરિટ, સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશનના પણ સર્ટિફિકેટ મળ્યા. વિજ્ઞાનમાં કહેવાયું છે એમ કે ઇન્વેન્શન ઇઝ ધ મધર ઓફ નેસેસિટી, એટલે જરૂરિયાતના ભાગરૂપે જે સંશોધનો થાય એમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનિકો આ અગાઉ પણ નેશનલમાં પહોંચ્યા છે. આ વખતે પસંદ થયાનો આનંદ છે અને બાળકોમાં વધુ ને વધુ એમની જે કંઈ પણ કુતૂહલ હોય, જિજ્ઞાસા હોય એને અમે પૂછતા રહીએ છીએ અને એમના જે કોઈ તર્ક હોય, તુક્કાઓ હોય એને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરીએ અને આવી સફળતાઓ મળે છે એનો આનંદ છે. પોરબંદર જિલ્લાના પારાવાળા ગામની યુવતીએ ખેલ મહાકુંભ 2019માં ગોળાફેંક સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો. આ યુવતી દ્વારા કોઈ કોચ વગર યુટ્યુબના માધ્યમથી ટેકનિક શીખીને પોતાના જ ખેતરમાં જાતે જ ગોળાફેંક અને ચક્રફેંકની પ્રેક્ટિસ કરે છે. ઉલ્લેખનીય છે કે પોતાની જાત પર વિશ્વાસ અને સખત મહેનતને લઈને અને બનવાની આવડત હોય તો કોઈ પણ છેવાડાનો ખેલાડી વિજેતા બની શકે છે. રાજ્ય કક્ષાએ જાય છે, જિલ્લા કક્ષાએ જાય છે, એવું ઘણું રમતમાં ધ્યાન છે. એને બહુ મહેનત કરે છે, સવારે 2 કલાક ને 2 કલાક બપોરે સુધી પૂગી શકે તો અમારી છોકરી સારું, બહુ સારું લાગણી છે કે અમારી છોકરી બહુ આ મહેનત કરે એ પ્રમાણે એની આગળ વધે એવી. હળવદના માયાપુરમાં માઇનોર કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. અનેક વખત ગામના લોકોએ તંત્રના અધિકારીઓને રજૂઆત કરી, તેમ છતાં તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નથી લેવાયા.
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે. સુરેન્દ્રનગરના લખતર વણાર રોડ પર અકસ્માત સર્જાયો. બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું. ઘટના અંગેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી. અમદાવાદના નિકોલમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. દાસ્તાન ફાર્મ પાસે આ હત્યાનો બનાવ બન્યો. ધોળા દિવસે હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમરેલી બગસરા એપીએમસીમાં મગફળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો. છેલ્લા બે દિવસથી એપીએમસીમાં 7-8 ખેડૂતો મગફળીનું વેચાણ કરવા આવતા મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે કમોસમી વરસાદ અને લીલા દુષ્કાળને કારણે મગફળીના પાકને નુકસાન થયું, જેથી તેની અસર એપીએમસીમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે એપીએમસીમાં રોજે 80 જેટલા ખેડૂતોને મેસેજ કરીને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવે છે, પરંતુ તેની સામે માત્ર 7-8 ખેડૂતો જ એપીએમસીમાં દેખાય છે. અમદાવાદ શહેરની રોનક વધારતો ફ્લાવર શો 4 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને રિવરફ્રન્ટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતના ફ્લાવર શોમાં નવા આકર્ષણો ઉમેરાયા છે. કેવી છે ફ્લાવર શોની તૈયારીઓ જુઓ આ વિશેષ અહેવાલમાં.